રાજ્ય સરકારના પશુપાલન વિભાગ અને ઈએમઆરઈ આઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા 10 ગામ દીઠ ફરતા પશુ દવાખાને મૂકવામાં આવ્યા છે, જેથી તાત્કાલિક અબોલ પશુઓની સારવાર થઈ શકે. બનાસકાંઠા જિલ્લામાં ફરતું પશુ દવાખાનું અબોલા પશુઓ માટે સંજીવની સમાન પૂર્વ થઈ રહ્યું છે. આજે કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ અને જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેની પ્રેરક ઉપસ્થિતિમાં બી મોબાઈલ પશુ વાહનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું. આજથી સુઈગામ અને વાવ તાલુકામાં આ સેવા શરૂ કરવામાં આવી છે, જેનો તાલુકાના 10-10 ગામોને લાભ થશે. જિલ્લામાં 10 ગામ દીઠ ફરતું પશુ દવાખાનાની સેવા 22 જૂન 2024 થી કાર્યરત છે, જેના થકી અસંખ્ય અબોલ પશુઓને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવી પીડા દર્દમાંથી મુક્તિ અપાવવાની સાથે નવજીવન આપવામાં આવ્યું છે. જિલ્લામાં ફરતું પશુ દવાખાનું સેવા કાર્યરત થવાથી અત્યાર સુધીમાં 25,540 ઇમરજન્સી કોલ દ્વારા 26,061 પશુઓની તાત્કાલિક સારવાર અને શેડ્યુલ વિઝિટમાં 3,02,840 પશુઓને સારવાર આપવામાં આવી છે. જિલ્લામાં 19 એમવીડી, 2 એમયુવી અને 1 કરુણા એમ્બ્યુલન્સ મળી કુલ 22 પશુ દવાખાનાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે, જેનાથી જિલ્લાના 231 ગામોની આ સેવાનો લાભ મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં આજે 2 નવા મોબાઈલ પશુ દવાખાનાઓનું શરૂઆત કરવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધી 19 પશુ દવાખાના 210 ગામોમાં સેવા આપી રહ્યા હતા. આજે 1 સુઈગામ તાલુકામાં અને 1 વાવ તાલુકામાં 2 વાહન નવા શરૂ કરીએ છીએ, જેથી આ સંખ્યા જે છે 231 ગામોમાં થઈ જશે. એની અંદર એક વેટરનરી ઓફિસર અને એક ડ્રાઈવર છે. જે લોકો 1962 ઉપર કોઈનું કોલ આવે 1962 ઉપર, ત્યારે ગામમાં જઈ જે રીતે 108ની સેવા છે એ જ પ્રકારે ગામની અંદર પશુ સેવા આપવાની કામગીરી કરશે. જેડીસી ન્યૂઝ સાથે રાજુસિંહ પુનડિયા, ડીસા.